પાટણ જિલ્લાને જોડતી નર્મદાની કેનાલોમાં ગાબડાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો ત્યારે સાંતલપુર તાલુકાના ફાંગલી ગામે જોડતી નર્મદાની કેનાલમાં ગાબડું પડ્યું હતું ફાંગલી માઇનોર કેનાલમાં આશરે દસ ફૂટનું ગાબડું પડ્યું હતું અને કેનાલમાં ગાબડું પડતા લાખો રૂપિયાની ગ્રાન્ટ મળતી હોવા સાત ભ્રષ્ટાચાર ગાબડા પર પડશે કમોસમી માવઠાનો માર્ગ ખેડૂતોએ સહન કર્યા બાદ પેટે પાટા બાંધી રવિ સિઝનમાં વાવેતર કર્યું હતું હવે નર્મદાની ભ્રષ્ટાચારની કેનાલો ખેડૂતોને રડાવી રહી છે અને ભ્રષ્ટાચારથી ખદબતતા નર્મદા વિભાગનો ભોગ બની રહ્યા છે ખેડૂતો